નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. ઈરાનની જનરલ કાસિમ સુલેમાની અકબર પર થયેલા 2 બોમ્બ વિસ્ફોટમાં લગભગ 103 લોકોના મોત થયા છે. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને એડમિનિસ્ટ્રીના એક અધિકારીએ કહ્યું છે કે આ ઇસ્લામિક સ્ટેટ ગ્રુપે એટલે કે ISIS દ્વારા કરવામાં આવેલા હુમલા જેવો આતંકી હુમલો લાગે છે. તે જ સમયે ઈરાનમાં 2 બ્લાસ્ટ બાદ ઇઝરાયલ અને ઈરાન વચ્ચે તણાવ વધી ગયો છે. કમરાન વિસ્ફોટમાં મૃત્યુની સંખ્યા હજુ પણ વધવાની આશંકા છે. ત્યારે મિત્રો, વિસ્ફોટમાં 170થી વધુ લોકો ઘાયલ થયા છે. તો મિત્રો, વધુ જણાવી દઈએ કે વ્હાઇટ હાઉસનું કહેવું છે કે ઈરાન બોમ્બ તડાકામાં ઇઝરાયલનો હાથ હોવાના કોઈ સંકેત નથી. 1979 ઇસ્લામિક ક્રાંતિ પછી ઈરાનને નિશાન બનાવવા સૌથી ઘાતક આતંકવાદી હુમલાની જવાબદારી કોઈએ સ્વીકારી નથી. ઈરાનના નેતાઓએ વિસ્ફોટક માટે જવાબદારોને સખત સજા કરવાની પ્રતિક્રિયા લીધી હતી. ત્યારે મિત્રો, આજના માટે બસ આટલું જ. અમારી ચેનલમાં જો નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ.